hitam jabruhat pratam paya janata yani judam raptae शुरुआत करिए भगवान ने संभाड़ी जे तमारी जगह छे ई जगह ले लेजो जेटला हरि भक्तो सांभळता होय बधाए राशनी अंदर गोठवाई जशे त्यां सामे बिल्कुल जगह पोतपोतानो राउंड नक्की करेलो छे ई प्रमाणे गोठवाई जाओ दरेक हरि भक्तो चालो वचमांथी बधा ज हरि भक्तो जेने रमवो न होय ए दरेक हरि भक्तो साइडमां आवी जशे जेटला हरि भक्तो रमवाना होय जे मुमुक्षु जीव रमवाना होय ए ज रासमां रहेशे हरी है ते
કરી ને સખી આજ રે
तारे जट करगीरो
झूले 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 रे श्याम श्याम ने राधा झूलावे प्यारे झूले 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 रे श्याम श्याम ने राधा झूला ¡Gracias!
મરહેલી જય વેલી વેલી ધીરજ નથી ખમાતી રે હો ધીરજ નથી ખમાતી હો બ્રહ્માનંદના સ્વામીને ભેટી બ્રહ્માનંદના સ્વામીને ભેટી શીતળ કરશો છાતી રે હો શીતળ કરશો મળે
કન્યા ઝવેર બાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરૂયા ગામ છે. Oh,
આ રાઉન્ડ વ્યવસ્થિત બનાવો, બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. પણ થોડોક રાઉન્ડ રાઉન્ડ થોડોક વ્યવસ્થિત હોય. જો ડ્રોનથી તમારે શોટ લેવામાં આવે છે. અને આ ઇન્ટરનેશનલ રાસ છે, અમેરિકા, કેનેડા, કેન્યા, ઓસ્ટ્રેલિયા, બધી જગ્યાએ જાય છે, આખા દેશભરની અંદર. ના રોટલા ખાતા મારવાના
જોઈ રસિયો રૂપાડો, જોઈ રસિયો રૂપાડો, રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાડો, રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી. મારે માથે છે જલડાની હેલ રે, મારે માથે છે જલડાની હેલ રે, ઘેર જાતા ગમતું નથી. મારે માથે છે જલડાની હેલ રે, ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાડો, જોઈ રસિયો રૂપાડો, રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી. હા છેલાની મૂર્તિ, બ્રહ્માનંદ ના વાલા છેલાની મૂર્તિ, જોઈ મનડા માં લાગેલ ખબરે, જોઈ મનડા માં લાગેલ ખબરે, ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાડો, જોઈ રસિયો રૂપાડો, રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી. એ તામ મારે
સાથે તોડી રે સાહેબી જગના જીવન સાથે જોડી રે સાહેરી એક જગના જીવન સાથે જોડી રે સાહેલી મે તો સર્વે સાથે મે તો સર્વે સાથે જોડી રે સાહેલી મે તો સર્વે
जी च नंद जी ने तार Thank you.
મહારાજ માગો શરણો તમારો જગમગ જણકે છે મનોહર પડ્યું તડકે છે હરી બલિહાર
आज नी रात अमे रंग भर रमसू आज नी रात अमे रंग भर रमसू ए पर बात पाछो मांगी लेने यशोदा भैया कानूड़ मांगो देने कानूड़ मांगो देने यशोदा भैया कानूड़ मांगो देने Yeah!
Yeah.
બોલો શ્રી નર નારાયણ દેવ કી. એ મારા વાલા, આવી મોજ સંતોએ કરાવી હોય અને નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો હોય અને આવા દિવ્ય અને ભવ્ય પ્રસંગે આપણે શું આવી ઢીલી ઢીલી જય બોલાવીએ, એ તો ક્યારેય ન ચાલે. બોલો શ્રી નરનારાયણ દેવ કી. હજુ પાછળથી અવાજ નથી આવ્યો, આ તો વાલા આગળ ઊભા છે એનો અવાજ છે, પાછળ વાળા રહી જાય કેમ ચાલે. બોલો શ્રી નરનારાયણ દેવ કી. વાહ મોજ, વાહ વાહ આનંદ, વાહ વાહ ઉમંગ, વાહ વાહ ઉછરંગ, વાહ. શું ભાઈ, આજે આ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પર્વે આપ સૌનો આનંદ, આપ સૌનો ઉમંગ અને આપ સૌનો ઉછરંગ છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદથી અમારા સંગીતકાર સંતોની સાથે તમામ સંગીતકાર મિત્રોને તાળીઓના નાદથી વધાવી લઈએ. અરે વાલા, આટલી ઢીલી ઢીલી તાળી ન હોય, હજુ તો તમારે રાસ રમવો છે અને આ જ કલાકારો અને આ જ સંતો આપણને સૌને અહીંથી મંત્ર મુક્ત કરી અને રાસ રમાડનાર છે, ત્યારે જોરદાર તાળીઓ થઈ જાય સંગીતકાર સંતો અને સંગીતકાર ભક્તો માટે. વહાલા સૌ સજ્જનો, આપ બધા જાણો છો આ તો સંગીતની દુનિયા છે. અરે ભાઈ, અહીંયા તો કેવું સુરાતન ચડે, ઘરડો માણસ હોય, 80 વર્ષ થઈ ગયા હોય, પથારીએ હૂતો હોય અને આ સંતો અહીંથી નંદ સંતો રચિત એ કાવ્ય પંક્તિઓનું ગાન કરે અને અમારા આ બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામી જેવા આ સંતો અને એમની સાથે આ વાજિંત્ર વગાડનાર તમામ હરિભક્તો જાણે ઢોલ ઉપર એકાદ દાંડી પડે ન પડે, અરે ભાઈ આ નોબત ઉપર એકાદ દાંડી પડે ન પડે, ત્યાં તો 80 વર્ષનો ડોહો એને પણ નાચવાની ઈચ્છા થઈ જાય તો આ તો અમારું યુવાધન છે, શું કામ ન નાચે. અને આજે આપ બધાએ મન મૂકી અને નાચ્યા છો, મન મૂકી અને આનંદપૂર્વક આ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર મહારાસોત્સવનો લાભ લીધો છે. ધન્યવાદ આપ સૌ હરિભક્તોને. હજુ તો આપણો બીજો ને ત્રીજો 3-3 રાઉન્ડ થનાર છે, તમે જ્યાં સુધી ન થાકો ત્યાં સુધી અહીંથી સંતો અને હરિભક્તો આપ સૌને રાસ રમવાડવા માટે તૈયાર છે. આપ તૈયાર છો? આપ તૈયાર છો? મારા વાલા, અવાજ એ નથી નીકળતો તમારો તો. અરે ભાઈ આ પાછળ જો અડધા તો હાલ્યા જવા માંડી ગયા હતા, એને નથી રમવું લાગે. અરે ભાઈ, તમારે બીજો રાઉન્ડ રમવો છે? બીજો રાઉન્ડ રમવો છે? અમારા આ સાથીદાર કલાકાર મિત્રો બધાએ તૈયાર જ છે આપ સૌને આનંદ પમાડવા માટે, આપ સૌને આનંદથી રાસોત્સવની અંદર મંત્ર મુક્ત કરવા માટે તૈયાર છે. ત્યારે આપ બધાએ જો થોડા થોડા વ્યવસ્થિત લાઈનમાં રમવા માંડે ને તો આનંદ થાય. અને બીજી એક વાત કહું તમને, આ સાઉન્ડ સિસ્ટમ છે ને, સાઉન્ડ સિસ્ટમ બહુ સારી છે. એકવાર આ દરરોજ આપણે આ બધા મિત્રોને તો યાદ કરીએ છીએ, પણ અમારા હિંગલાજ સાઉન્ડના ડાયરેક્ટર શ્રીઓ બધા ત્યાંકણે બેઠા છે, જોરદાર તાળીઓના નાથી વધાવી લો. હા, એની સાથે એક બીજી વાત કરી દઉં, જો આનંદ કેવો આવે છે, આ બધું આ પાછળનું બેકગ્રાઉન્ડ ઈચ્છા થાય ત્યારે બદલી જાય લો. આપણે તો ઓલા બેનરમાં ખીલા ઠોકી ઠોકીને પૂરા થઈ ગયા, તો એ સારું બદલાવી નતા શકતા હો. પણ આ કેવું સરસ બેકગ્રાઉન્ડ, આ આખી ટીમને હું કહું એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવી લો. અને હા, એક વાત તો ગૌરવપૂર્વક કહી શકીશ, નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અને એ મહોત્સવનો આજે 8મો દિવસ છે અને 7-7 રાત્રિઓ સુધી અહીંયા કને પ્રોગ્રામ થયો અને આજે છેલ્લી રાત્રિ અહીંયા જ્યારે પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે ગૌરવ સાથે એક વાત તો કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો કોઈ કોન્સેપ્ટ કર્યો હોય તો એ તો ભુજ મંદિર અને નરનારાયણ દેવના સાધુ અને આપ સૌ હરિભક્તો કરી શકો, બાકી કોઈની દુનિયામાં તાકાત નથી. આજે આવો અદ્ભુત અને નવો કોન્સેપ્ટ લઈને અમારા જે જે સંતો અહીં ઉપસ્થિત છે, કાર્યકર્તા સંતોને પણ એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવી લઈએ. આ ઠીક થયું, થોડોક છેટો હતો, નકા મને માથે ચડાવી દીધો. બસ ભાઈ, હવે તમે બધા તૈયાર છો? તમે બધા તૈયાર છો? આ લોકો એમ કહે છે કે તમે હજી હરખા રમ્યા નથી, હરખા નાચ્યા નથી, એકવાર તાળીઓ વગાડી દો અને ઊભા થઈ જાઓ. એટલે અમારા કલાકાર મિત્રો તૈયાર, ચાલો તૈયાર છો? આ બધા જ ઊભા થઈ જાઓ અને આગળનો જે કંઈ ભાગ છે ને, આગળનો ભાગ હમણાં જ અહીંયાથી ખાલી કરી દો, કેમ કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ એનો જે થ્રો મૂકવાનો હોય ને એ આ બધા જ્યારે આગળ ઊભા રહ્યો છો ને થોડું વ્યવધાન થાય છે, તમને ખબર, તમને મજા આવતી હશે, હાર્ટબીટ વધી જતા હશે ને અહીંયા કને, આમ ધક ધક થતું હશે, ખબર છે ને તમને. પણ થોડાક પાછળ જશો ને તો એનાથી પણ અધિક આનંદ આવશે. એટલે પ્લીઝ આગળના ભાગના જે કોઈ હરિભક્તો છે ને એ બધાને કહી દઉં અહીંથી પાછળ હટી જાઓ. ઓ વાલા, ઓ કેમેરાની ટેબલ પાસે જેટલા જેટલા સજ્જનો ઊભા છો ને એ બધાને કહું
કે તમારા ટેકાથી અમારી ટેબલ પડી જાય છે, એટલે સર્વે ત્યાંથી કેમેરાની ટેબલ પાસે કોઈ પણ ક્યાંય પણ ટેકો દઈને ઉભા નહીં રહે, કેમેરાની જેટલી ટેબલો છે એ બધાથી દૂર થઈ જશે. ચાલો હવે કલાકાર મિત્રો તૈયાર છો, જલ્દીથી તૈયાર થઈ જાઓ અને આવી જાઓ વાલા મેદાનમાં. અમારા યુવાનો આવી ચૂક્યા છે અને આપ સૌની પ્રતીક્ષા કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અમારા કલાકાર મિત્રો તૈયાર છે આપ સૌને રાસ રમવાડવા માટે. અને આપ બધા તૈયાર છો રાસ રમવા? ચાલો અત્યારે તૈયાર થઈ જાઓ, અહીંયા બેસીને આપણે બધા ધમાલ કરવાની છે. ધમાલ એટલે સમજો છો ને તમે, ધમાલ એટલે મસ્તી નહીં, આપણો તાલ છે ને જે ધમાલ તાલ, એની સાથે રાસ રમવાનો છે. કંઈક અનેરો આનંદ હશે, અનેરો ઉમંગ હશે. ચાલો સૌ સાથે મળીને આપણે સંતો અને હરિભક્તો સાથે મળીને રાસ રમીએ. Bye.
વાસુદેવ ટોપલામાં લઈને હાલ્યા, મથુરાની જેલમાં કોણ જનમ્યા, વાસુદેવ ટોપલામાં લઈને હાલ્યા. ગોકુળિયામાં ખેલવાને જાય મારો બસ થઈ રે ભાઈના રૂપ મારેલો, બસ થઈ રે ભાઈના રૂપ મારેલો, નિરખી નિર્ગુણ નંદનો નાથ દો. Come on.
કરનંદ જી ના લાલ ના કરનંદ જી ના લાલ રાસ રમતા મારી નખડી ખવાણી કરનંદ જી ના લાલ ના કરનંદ જી ના લાલ રાસ રમતા મારી નખડી ખવાણી કાના ચડી હો તો આલ કાના ચડી હો તો
दे सकी जीवन जोवन चालो रे सर्वे सकी जीवन जोवन चालो रे शेरणियोमा आवे न जगंदो लालो रे शेरणियोमा आवे न जगंदो लालो रे सर्वे सकी जीवन जो અક્ષરધામ નિવાસી સહજાનંદ જી રે લો તમે
પુરુષોત્તમ સુખ રાશી સજાનંદ જી રે લો તમે હરિ કોઈ ના નવજો કડિયા સજાનંદ જી રે લો હે મંજુ કેશાનંદ ને મળિયા સજાનંદ જી રે લો તમારે ચરણ શીશ નમાવું સજાનંદ જી રે લો તમારે Thank you.
अज मारे ओरडे रे आव्या विनाशी अलवे अज मारे ओरडे रे आव्या विनाशी अलवे बाई में बोलाविया रे सुंदर छोगाड़ो छे बाई में बोलाविया रे सुंदर छोगावाड़ो छे के अज मारे ओरडे रे आव्या विनाशी अलवे
રતન ધાર્યા રે ગોપી વનિયા ગિરધારી કાગરડો ઘેરાનો રે ગોપી વનિયા ગિરધારી સવિ કચ્છવો કામણ કારો રે ગોપી વનિયા ગિરધારી પટિયા પાડી રે ગોપી બનિયા ગિરધારી નવરંગ ઓઢાડી સાડી રે ગોપી બનિયા ગિરધારી કહે બ્રહ્માનંદ અતિ શોભે રે ગોપી બનિયા ગિરધારી હુઈ સખિયું ના મન લોભે રે ગોપી બનિયા ગિરધારી ગોપી બનિયા ગિરધારી ગોપી બનિયા ગિરધારી ગોપી બનિયા ગિરધારી John.
Thank you.
மதுராதிபதேரகிலம் மதுரம் மதுராதிபதேரகிலம் மதுரம் 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 நயனம் மதுரம் வசிதம் மதுரம் ஹதயம் மதுரம் கமலம் மதுரம் மதுராதிபதேரகிலம் மதுரம் மதுராதிபதேரகிலம் மதுரம் மதுராதிபதேரகிலம் மதுரம் ஹரி கிருஷ்ண தமாரி கணேஷாம தமாரி கணேஷாம தமாரி நர நாராயண தமாரி நர நாராயண தமாரி சுவாமி நாராயண தமாரி சுவாமி நாராயண தமாரி கணேஷாம தமாரி லக்ஷ்மி நாராயண தமாரி கோபிநாத் தமாரி கோபிநாத் தமாரி ஹோரவதி படதேவ தமாரி ஹோரவதி படதேவ தமாரி ஹரி கிருஷ்ண தமாரி ஹரி கிருஷ்ண தமாரி நர நாராயண தமாரி சுவாமி நாராயண தமாரி நர நாராயண தமாரி சுவாமி நாராயண தமாரி
એ શું છે ભાઈ, નાચવું છે તમારે? અરે જોરમાં નાચવું છે કે ધીમે ધીમે? મને લાગે જમાવટ થઈ જાય એકાદ બે ગીત ઉપર. તમે બધા તૈયાર છો? ગીતના શબ્દો તો મને લાગે કઈક અનોખા જશે. ચાલો ભાઈ, અત્યારનું સૌથી ફેમસ ગીત તમે બધા જાણો છો, ઓળખો છો, એને ગીતને એન્જોય પણ કરો છો. કયું ગીત છે? કયું ગીત છે? કયું ગીત છે? ભલા માણસ, અમે જે કલરના લુગડા પહેર્યા છે એ ગીત છે. તમારે સાંભળવું છે, એ ગીતની સાથે તમે બધા રમવું છે. તમે બધા તૈયાર છો? અત્યારનું બીજું પણ એક સરસ ફેમસ ગીત છે. કયું છે? હર ઘર મે, હર ઘર મે. બચ્ચા બચ્ચા ક્યા બોલેગા? તમારે બધા નાચવું છે ગીત ઉપર, તો ચાલો તૈયાર થઈ જાઓ અને આવી જાઓ. અરે ભાઈ, ખૂણે ખાંચે કોઈ બેઠા રહી જતા હોય ને એને પણ તમે સાથે લઈ જાઓ. અરે ચાલો ભાઈ, સૌ સાથે મળી અને હવે શ્રવણ કરીએ. હર ઘર મેં
હવે જો ભાઈ, ઘણો સમય આપણો થઈ ચુક્યો છે. બસ ખાલી એ વાલા જુઓ, તમે છે ને ઘડિયાળ સામુ જુઓ, થોડુંક ઘડિયાળ સામુ જુઓ. જો અમે તમારી વાત માનીએ, તમે મારી વાત માનો. પાકું બસ, માત્ર ખાલી છે ને, જો આવી સરસ મહેનત કરી છે ને, આવો સરસ કોન્સેપ્ટ જેમણે તૈયાર કર્યો છે ને, આખું રાસોત્સવનું આયોજન જેમણે પોતાના માથે લઈને તૈયાર કરીને આપણને સૌને આનંદિત કર્યા છે ને, એમને આપણે બસ નવાજી એક દેશભક્તિ ગીત સરસ તમારી સૌની ફરમાઈશ પૂરી કરશું. બસ માત્ર 5 મિનિટ. હવે જો તમારી વાત અમે માનવા સ્વીકારવા તૈયાર છીએ, તમે 5 મિનિટ બેસી જાઓ. વાલા 5 મિનિટ બેસી જાઓ, બસ 5 મિનિટ બેસી જાઓ. વાલા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અતિ રંગે ચંગે, અતિ ધામધૂમ, અતિ દિવ્યતા અને ભવ્યતાની સાથે જ્યારે હવે લગભગ પૂર્ણ તારે આવી રહ્યો છે, અને આપણી આ અંતિમ રાત્રિય પ્રોગ્રામની આ અદ્ભુત અદ્વિતીય આ રાસોત્સવની રાત્રિ, અને રાસોત્સવની રાત્રિની અંદર આપ સૌએ ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે લાભ લીધો, અને આ રાસોત્સવની અંદર જેમણે જેમણે આપણને સૌને આનંદિત કર્યા છે, મંત્રમુગ્ધ કર્યા છે, એવા અમારા દરેક સાથી કલાકાર મિત્રોને હું કહીશ કે આપ સૌ જોરદાર તાળીઓના નાથી વધાવી લ્યો. સમજુ છો, સુગ્ન છો, ડાયા છો, જાણો છો, કોઈ પણ કાર્ય સરળતાથી પાર નથી પડતું એ આપ બધાએ જાણો છો. કોઈ પણ કાર્ય પાછળ કોઈકની ને કોઈકની અગાધ મહેનત હોય છે, આપ બધાએ જાણતા હોઈએ. દુકાનની અંદર પણ કોઈ કામ કરતો હોય તો કોઈ મેનેજર થઈને બેઠો હોય, તો કોઈ એની સાથે રહીને કામ કરતો હોય, કોઈ કોઈની સૂચના પ્રમાણે કામ કરતો હોય, એ રીતે આખો રાસોત્સવનું ડિઝાઇનિંગનું કામ અમારા પ્રથમ તો જો કે અમારે સંતોને કોઈને સન્માનવા નથી હો અમારા સંતોને કોઈને સન્માનવા નથી હા
મહેનત બધી જ સંતોની હોવા છતાંય પણ સંતો અમારા પાછળ રહેશે, પણ આજે જે આજ મંદિરની અંદર રહી અને આજ ભગવાનને સાનિધ્યમાં જેઓ સૌ તૈયાર થયા છે, એવા મારા સાથી કલાકાર મિત્રોને ચોક્કસ નવાજવા છે. તો સર્વેથી જેમણે વધારે મહેનત કરી છે અને આખું રિધમનું કામ, જો ભાઈ રિધમનું કામ એવું છે, ધક ધક ન થાય ને ત્યાં સુધી તમારે બધાને તાન ન ચડે, આખું રિધમનું જે ડિઝાઇનિંગનું કામ છે એ કામ આપણા જ આ સંતોની સાથે રહી અને તૈયાર થયા છે એવા આપણા અલ્પેશભાઈ વેકરિયા, એમને જોરદાર તાળીઓના નાથી વધાવી લો. સંતોને પણ ચોક્કસ પ્રાર્થના કરીશ, આવશે પધારશે અને સંતો એમને સન્માનિત કરશે. વાલા યુવાનો કહેતા આનંદ થાય, આ કોઈ સામાન્ય રીતે તૈયાર નથી થયું. હા, આ રાત્રિ રાત્રિ જાગીને તમને ખબર છે આ સાઉન્ડ બેલેન્સિંગ નું કામ હતું ને, સાઉન્ડ બેલેન્સિંગ સવારે કેટલા વાગે ચાલુ થયું ખબર છે? સવારે 3:30 વાગે અમારા કલાકાર મિત્રો બધા અહીંયા કને આવી ગયા હતા, 1 વાગે 11 વાગે આવી ગયા હતા, સોરી હો મારી ભૂલ થઈ, 11 વાગે ગઈકાલે 11 વાગે બધા અહીંયા કને આવી ગયા હતા અને આખું તૈયાર કરીને આજે તમને બધાને આવા આનંદિત કરે છે. ત્યારે આવો પધારો, આ અમારા અલ્પેશભાઈ વેકરિયાનું સન્માન શાસ્ત્રી સ્વામી સંત સ્વરૂપદાસજી સ્વામી સાલો ઢાળી અને કરવા જઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર તાળીઓના નાદથી આપણા અલ્પેશભાઈ વેકરિયાને વધાવી લઈએ. એવી જ રીતે ભાઈ આ તો સૂરની આ સાધના છે, સૂર જરા ક્યાંક આગો પાછો થાય તો આપણા બધાના કાન તરત ચમકે, હે શું થયું, હે કેમ કઈ નવું થઈ ગયું, પણ આખું એક કોરસનું કામ છે. જો તમે કેટલા બધા સંતો છે, કેટલા બધા દેશ વિદેશના હરિભક્તો છે, એ તમામને સાથે રાખી અને કોરસનું જેમણે કામ કર્યું છે અને ખૂબ સરસ આ કોરસમાં જેમણે તૈયારીઓ કરાવી છે એવા આપણા જયેશભાઈ, જયેશભાઈને પર એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવી લઈએ. એમને શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી સ્વામી સાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. ચાલો એવી જ રીતે ભાઈ સૂર ન પડે ને ત્યાં સુધી તો મજા જ ના આવે. આમ કીબોર્ડ ઉપર હોય તોય ભલે, ગિટાર ઉપર હોય તોય ભલે, અને પછી બેન્જા ઉપર હોય તોય ભલે, એ સંપૂર્ણ મેલોડી સેક્શનનું જેમણે આખું એ કામ સંભાળ્યું છે અમારા નિખિલભાઈ ગોસ્વામી, જોરદાર તાળીઓના નાથી એમને પણ આપણે વધાવી લઈએ. ખરેખર તમારી સમજણને ધન્યવાદ છો, આટલી મોડી રાત થઈ ગઈ છે, 12 વાગી ગયા છે, તેમ છતાંય તમને હજી આનંદ છે, હજી કંઈક અમને મળવાનું છે, હજી કંઈક અમને મળવાનું છે, એ આનંદમાં ને ઉત્સાહમાં તાળીઓના નાદથી તમે સૌ વધાવી રહ્યા છો. ચાલો તેવી જ રીતે અહીંયા જ્યારે રાત્રિય કાર્યક્રમ થતો હોય, તમે બધાએ ઘરે જાઓ ને સવારે વરી પાછા સાંજે અહીંયા કને આવો ને, ત્યારે વ્યવસ્થિત ખુરશીઓ ગોઠવેલી હોય, તમારી બેઠક વ્યવસ્થા હોય, પોપકોર્ન તૈયાર હોય, બધું જ તૈયાર હોય, એવી તૈયારીઓ અમારા સ્વયંસેવકો કરી રહ્યા છે. એ સ્વયંસેવકોને બધાને તો આપણે અહીંયા ન બોલાવી શકીએ, પણ એ સ્વયંસેવકોમાં જેમણે મુખ્ય જવાબદારી નિભાવી છે એવા કન્વીનર અમારા નારણભાઈ વરસાણી, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. નારણભાઈને હું આઉટ કરીશ, નારણભાઈ પધારશે સ્ટેજ ઉપર, સંતો એમને સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. નારણભાઈ અમારા યુવાનો ક્યાંય મૂકીને જાય ને એ વાત તો નક્કી છે, ગમે ત્યાં ખૂણે ખાંચે કાં સેવામાં હશે ને કાં એને સાલ ઓઢવાની ઈચ્છા નથી, સાલ કોણ ઓઢે. ચાલો તેવી જ રીતે સ્ટેજ ઉપર લાઇટ LED મીડિયા વગેરેમાં જેમણે સેવા આપી છે એવા રજનીભાઈ અને કેતનભાઈ, આ બંને ભાઈઓને એકવાર તાળીઓના નાદથી વધાવી લઈએ. સામે બેઠા છે અમારા બંને મિત્રો, એમને ચોક્કસ આહુત કરીશ, આવો જલ્દીથી દોડતા દોડતા આવો સંતો પાસે અને સંતો એમને સાલો ઢાળી એમનું સન્માન કરશે. આવી જાઓ વાલા, આવી જાઓ. આ સરસ કેવું ડિઝાઇનિંગનું કામ છે અને આ LED માં પાછળ જોયા કરીએ તો એમ થાય કે ઓહો, સંગીતની સાથે જ સાથે જ કંઈક નવું 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 આવ્યા કરતું હોય, આનંદ છે. નાથી વધાવી લો. આવે છે અમારા સ્વામી માટે જોરદાર તાળીઓ થઈ જાય વાલા. ચાલો એવી જ રીતે મંડપની સરસ વ્યવસ્થા, આપ સૌ પાથરણા ઉપર બેઠા છો, ગ્રાઉન્ડ ફ્લોરિંગનું આખું જબરજસ્ત જેમણે કામ કર્યું છે એવા શુભમ મંડપ નારણભાઈ, એમને ચોક્કસ યાદ કરીશ. નારણભાઈ પધારશે અને સંતો એમને સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. મીડિયા ટીમમાંથી આપણા જે કન્વીનર હોય, જે લીડર હોય, એમને ચોક્કસ અહીં આઉટ કરીશ. મીડિયા ટીમ
જેમણે આખું લાઈવ પ્રસારણ કરી હજારો લોકો સુધી આપણને સૌને બતાવ્યા. જો આપણે એકબીજાને મીડિયા ટીમમાંથી ગમે તે એક આવી જાઓ. હા નારણભાઈ, એક માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ઇમરજન્સી સર્વિસ રાત્રે 12 વાગે યાદ કરો, 1 વાગે યાદ કરો, 2 વાગે યાદ કરો, મારા નારણભાઈ હાજર હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો હું તો ભાઈ ક્યાં પણ આખી રાત્રિ લાઇટિંગની જેમણે સરસ વ્યવસ્થા કરી છે ને, આમ અલગ અલગ આમ ડિસ્કો ડાન્સ તમે બધા જોયા કરો છો લાઇટ, એવા જયભાઈને હું ચોક્કસ આહુત કરું. જયભાઈ કપિલજી સ્વામી તમે સાથે રહ્યો અહીંયા કને, જયભાઈને ચોક્કસ આઉટ કરીશ. જયભાઈ પધારશે અને અહીંથી પોતાનું સન્માન સ્વીકારશે. સંતો એમને સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. જયભાઈ આવો આવો, જયભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હું તો ક્યારેક ક્યારેક આવું ને ક્યારેક ક્યારેક નીકળી જતો હું, પણ સતત જેમણે આ રાત્રિએ પ્રોગ્રામનું સંચાલન કર્યું છે, વાહ વાહ. તમારી સમજણને ધન્યવાદ. જેવો ખરેખર આ રાત્રિય પ્રોગ્રામમાં જેમણે સંચાલન કર્યું છે અને અવનવી ભાષા, અવનવી સાખીઓ, અવનવી પંક્તિઓ દ્વારા આપ સૌને મંત્રમુગ્ધ કર્યા છે, એવા મનનભાઈ ઠક્કર, મનનભાઈ ઠક્કરને ચોક્કસ આહુત કરીશ. જેમણે તમને 8-8 દિવસ 8-8 રાત્રિ સુધી ખૂબ આનંદ પમાડ્યો છે, એવા મનનભાઈ ઠક્કર, મનનભાઈ ઠક્કર માટે જોરદાર તાળીઓ થઈ જાય. તમે બધા સમજો છો, સુગ્ન છો, ડાયા છો, તમારે એક ગીત સાંભળવું છે દેશભક્તિ, એ તો ચોક્કસ તમારી ઈચ્છા પૂરી થશે જો. હા, તમે ચિંતા કરતા નહીં, તમે ચિંતા કરતા નહીં, તમારી ઇંતેજારી બહુ છે હું સમજું છું. રાષ્ટ્ર પ્રેમ અત્યારે તમારામાંથી છલકી રહ્યો છે, ખરેખર દેખાઈ રહ્યો છે, આનંદ છે એ વાતનો. કાલે યજ્ઞમાં આવવું છે પાછું નહીં, વાહ વાહ વાલા. જો યુવાનો એક વાત બીજી પણ કહી દઉં, જેટલા સ્વયંસેવકો છે એમને આવતીકાલે 3:30 વાગે ફરીવાર પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી બધા જ આશીર્વાદ પાઠવવાના છે. એટલે જે જે સ્વયંસેવકોએ અહીંયા ઉત્સવની અંદર સેવા કરી છે એ સ્વયંસેવકોએ, આપણો ઉત્સવ સાંજે પૂરો થવાનો છે, સ્વયંસેવકોનો ઉત્સવ સાંજે પૂરો થવાનો છે, એટલે ખાસ એ હરિભક્તો ત્યાં કને ઉપસ્થિત રહે. ચાલો હવે આ આખો એ કાર્યક્રમ અને એ કાર્યક્રમનું જે કંઈ કન્વીનર પદ જેમણે સંભાળ્યું છે, મુખ્ય જવાબદારી જેમના શિરે હતી, એવા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ માંડવીના સંચાલક, એવા શાસ્ત્રી સ્વામી સંત સ્વરૂપદાસજી સ્વામી પોતાના અંતરની ઉર્મીઓ કંઈક આપ સૌ સમક્ષ પ્રગટ કરવા માંગે છે, ત્યારે હું સંત સ્વરૂપ સ્વામીને કહીશ કે આપના હૃદયનો જે કંઈ ભાવ છે એ આપ સૌ હરિભક્તો સમક્ષ રજૂ કરો, અને ત્યારબાદ દેશભક્તિનું ગીત લઈને આપણે સૌ છૂટા પડીશું. સર્વે ભક્તો જય સ્વામિનારાયણ. માત્ર 2 મિનિટ જ, જજો ટાઈમ નહીં લઈએ, લેટ થયું છે ઘણું બધું. ખાસ કે આપના દ્વિશતાબ્દી મહોત્સવ 8 રાત્રિએ સરસ મજાના કાર્યક્રમો ગયા, બધું જ કાર્ય ભગવાને જ કર્યું છે, તેમ છતાંય પહેલા જ દિવસેથી માંડી આ છેડે સુધીમાં જે કોઈ, એમાં ખાસ કરીને ગુરુકુળના બાળકોએ ખાસ અહીં આવીને ઘણા દિવસ સુધી પોતાની પ્રેક્ટિસ મહેનત કરી અહીં રેલે કરી, તો તમામ ગુરુકુળના બાળકો અને સંચાલકોનો અહીંથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ કન્યા વિદ્યા મંદિર, ભુજ કન્યા વિદ્યા મંદિર, માંડવી અને વિદેશના બહેનો પહેલા જ દિવસે જે કંઈ કાર્ય રજૂ કર્યું એમનો ખૂબ આભાર. ત્યાર પછી ટ્રાન્સજન્યા હોય, ઓસ્ટ્રેલિયા, લંડનના યુવક મંડળના યુવાનો, તેમજ ગામડાના કેટલાક યુવાનો, મદનપુર હોય, કેરા હોય કે ભુજ હોય, એ દરેક યુવક મંડળના યુવાનોએ જે કંઈ અહીંયા કંઈ રજૂ કર્યું એનો ખૂબ આભાર વ્યક્ત કરીએ. તે ત્યાર પછી ટેલેન્ટ શોમાં, બેન શો, લેજિમ શોમાં ઘણા બધા વિદેશના બાળકોએ સરસ આપણે દેખાડ્યું કાર્ય એનો આભાર. કલાકારોમાં હિતેશ અંતાલા, જાદુગર અમિતભાઈ,
અને મોટિવેશનલ ગઈકાલે જેનું આપણે શ્રવણ કર્યું એવા હર્ષભાઈ વર્ધન જૈન, એનો આભાર. આજના જે કલાકારોમાં એમાં ખાસ અમારા ભજન પ્રકાશ સ્વામી અને કપિલ મુનિ સ્વામી, આ બંને સંતોએ સંગીત સંધ્યા અને આજનું મહારાસ, આ બંનેનું સંપૂર્ણ કાર્યભાર આ ભજન પ્રકાશ સ્વામી અને કપિલ મુનિ સ્વામીએ સંભાળ્યું એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. એ જ પ્રમાણે જે કંઈ નૃત્ય ડાન્સ જે કંઈ થયા એનો તમામ કોરિયોગ્રાફર અમારા જયેશભાઈ આહિર ટીમે કર્યો એનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમાં જ એકરિંગ કરનાર અમારા મનનભાઈ ઠક્કર, એમનો આભાર વ્યક્ત કરું છું. આ સાઉન્ડ સિસ્ટમમાં જે કંઈ આ દેખાય છે એ દ્રશ્ય, આ સ્ટેજની શોભા વધારનાર દરેક મિત્ર, તેનો આભાર વ્યક્ત કરું છું. તે સાથે આ સમિતિમાં ઘણા બધા સંતો હતા, એમાં ગોલોક સ્વામી, ત્યાર પછી ભજન પ્રકાશ સ્વામી હોય કે અમારા કપિલ જીવન સ્વામી હોય, પછી અમારા ભક્તિ પ્રકાશ સ્વામી હોય, વ્યાપકેશ મુનિ સ્વામી, આવા ઘણા બધા સંતોએ આમાં ખૂબ મહેનત કરી છે. ભલે દેખાય નહીં પણ દરેકની ખૂબ સંતોની મહેનત છે. તો રાત્રિ કાર્યક્રમની જે કંઈ સંત સમિતિ છે એ દરેકનો આભાર વ્યક્ત કરું છું, અને સ્વયંસેવકોએ ખૂબ મહેનત કરી છે એમનો આભાર, અને મુખ્ય આભાર તો આપ સૌનો છે કે તમે દરરોજ અહીં આવીને હાજરી આપી એનાથી જ આ કાર્ય શોભ્યું છે. તમે જ ના આવ્યા હોત તો કાર્ય શોભે નહીં, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા માટે એકવાર જોરદાર તાળી વગાડી લો કે દરરોજ તમે હાજરી આપી. બસ ભક્તજનો, આજની રાત્રિ આપની અંતિમ રાત્રિ છે, આઠમો દિવસ, ગઈકાલે કથાને પૂર્ણાહુતિ છે. આપના દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયા અને નિર્વિઘ્નપણે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે એ બદલ ભગવાન નન્નાદેવનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને આગળનું કાર્ય આપણે વધારીશું એ ગીતની સાથે. અસ્તુ જય સ્વામિનારાયણ. હલો, બધા પોતાનો મોબાઈલ હાથમાં લઈ લો. હલો, ફ્લેશ ચાલુ, ફ્લેશ ચાલજો. રેડી? Mom!
દર્દ સહે મહેફૂઝ રહે તેરી આન સદા ચાહે જાન મેરી યે રહે ન રહે જિસ્મોં સે નિકલ કે ખૂન રહે ઓ હો ઓ હો ઇતની સી મેં દિલ કી આરઝૂ તેરી નદીઓમાં મેં બહેવા તેરે કો મેં રહેવા ઇતની સી મેં દિલ કી આરઝૂ તેરી નદીઓમાં મેં બહેવા તેરે ખેતો મેં રહેવા ઇતની